आदेश ની આરીનારી એવી થઈ છે, આદેશ ના બારવટિયા અને આદેશ ના ભુક્તો પણ એવા થયા છે. ભારતી માતની વંદુતની આ વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી, સૌરાષ્ટ્ર ની ધરતી. એનો એક પ્રસંગ, અબળા ના સબળા હે, હમણાં કીધું ને ભારતની નારી અબળા નથી સબળા છે. એ તો અબળા મર્યાદાથી રહીએ છે એટલે આપણે અબળામાં નામ ગણી નાખ્યું. દુઃખ સહન કરવાની એનામાં શક્તિ છે, નકર ભારતની શક્તિ ધારે તો શું કરી શકે. એનો એક નાનકડો પ્રસંગ મને ગમે છે, ઘણી વાર કહું છું. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, ખાસ સાંભળજો આ પ્રસંગ. આદેશની શક્તિ કેવી હોય, માતાઓ બહેનોને તાના ઉપર એક ગૌરવ લેવું જોઈએ. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, ઘટની અંદર બે ઘોડે સવાર તૈયાર થયા અને કીધું કે અમારે નીકળી જવું છે. એટલે ગર્દનીએ કીધું કે જવાય ની, બહાર 1 લાખની ફોજ પડી છે, તમને કાપી નાખશે, મારી નાખશે. તો કે જે થાય, 1 મહિના થા પડ્યા છે, હવે અમારે અહીં રોકાવું નથી. ગેટ ખોલો, દરવાજો ખોલો, દરવાજો કાડાલાલ કટ કરતો થોડો ખુલ્યો, બે ઘોડે સવારો બહાર નીકળ્યા. કાડાલાલ કટ કરતો દરવાજાનો બંધ થયો, બહાર બે ઘોડે સવારો નીકળ્યા. તો 1 લાખની મુસલમાનની ફોજ, માર દો, કાઢ દો, મજાને દો, માર દો, કાઢ દો. પણ વિટોળિયો જાય એમ બે ઘોડે સવારો બાગડતા 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 કરતા 1 લાખની ફોજ મારવા નીકળી ગયા. વાહે હાથી ઘોડા ઊંટ અને પાયદળ ફોજ ઉપડી ભાઈ. બે ઘોડે સવારો પવનની માલિકો બાગડતા બાગડતા પવનમાં તોળાતા જતા હોય એમ જાતા હતા. એવે વખતે હાંકડી નળ આવી, હાંકડી નળમાં બે બાજુ હાથલિયા થોરની બબે માથોડા વાળે, સામે એક બોરડીના ગળાયાના ભર ભરેલું ગાડું વયું આવે. અને એ હાંકડી નળ ક્યાંથી નીકળાય એવું નહોતું ઘોડાને. બે અશ્વારે સામે સામું જોઈ લીધું, કે જોયું કે હા જોયું, શું કે શું થાય હવે, લડી લેવાય, બીજું કાંઈ નહીં. 1, 2, 5, 50 હો 200 જેટલા દુશ્મનને કાપાય એટલાને કાપી નાખીએ ને હવે પછી આ મરી જાય. બીજા સાથીદારે કીધું કે મરવાના, ભૂરેવાના અને ભાગવાના બધા ટાણા હોય, ગમે ત્યારે નો નીકળી જવાય, ક્યારેક છોટું રહેવાય, ક્યારેક નીકળી જવાય. અને બે ઘોડે સવારો છે, એમાંથી એક ઘોડે સવારે કીધું એ ભૈલા ઘડીક વાર જ છે હવે આપણે રાઉન્ડ. ઘડીક વાત મને સાહિત્યમાં શું છે, ગીત સંગીત હાલતું બંધ કરાવવા માટે એક ભાવથી આવ્યા છીએ. તમારા એ જગદંબા એની જનેતા એવી હોય, આ સંસ્કૃતિની ઘોળી ઘોળી અને માએ જેથી આવા ઘૂંટડા સાહિત્યના પાયા હોય ને, એની એની ન્યા જાવો દીકરો જન્મે. સમાજ માટે કોઈ ક્યાંક કયું હોય અને સમાજના માટે કંઈક કરીને મરી ગયા હોય ને, એની દુનિયાના જગતના ચોકમાં તકતી લાગે ને, એના એના હુરા પૂરા પૂંજાય. બાકી ગાંઠિયા વણતા વણતા સૂઈમાં મોઢું ગરી જાય અને પાળિયા ન થાય ત્યાં તવીથો ખોડી દેવાય ઘડીક વાર. એટલે આ વાતો કરું છું કે આવી વાતો જાણે માના ધાવણમાંથી સાંભળી છે. બે ઘોડે સવારો આમ વિચાર કરે છે શું થાય, હાંકડી નળ છે, ભર ભરેલું ગાડું વયું આવે છે. સંગીત ઘણું બધું આવ્યું છે એટલા માટે મને પ્રસંગ કહેવાનું મન થાય છે. આવો ઘડીક વાર વાતો ન કરતા પહેલા, ખાલી 5 મિનિટનો આ પ્રસંગ છે, પછી આપણે તમે કેવો વિચાર કરે છે શું કરવું. એક કસવારે કીધું નીકળી જવાય, અહીં 1 લાખની ફોજ આવે, વાહ મારી નાખે. અને હટાણે આપણે નથી કોઈ ઇજ્જત લૂંટાતી, નથી અહીં કોઈ ગાયું ને વાળીને જતો, નકર તો મરી જવું કુરબાન છે. ફોજ આંબી ગઈ છે, વાહ હાંકડી નળ છે, હાથલિયા થોરની બબે માથોડા વાળ, સામે ભર ભરેલું ગાડું, જાવું ક્યાંથી. એક અશ્વારે કીધું ભર માથેથી ઘોડો ઠેકાડી દો, કે પણ ભર બહુ મોટો, તો તમારા ઘોડાને સાઈડમાં લ્યો, હું ટપાડી દઉં. આગલા અશ્વારે થોડોક ઘોડાને સાઈડમાં લીધો અને વાહિલે અશ્વારે આમ ઠપાટ મારી અને બગાક જમ્પ કરતો ઘોડો છે એ ભરની માથેથી કૂદ્યો. બીજા ઘોડે ઠપાટ મારી બીજો અશ્વારે અને બીજો ઘોડો પણ કૂદી ગયો. મિત્રો, બે ઘોડા જેથી ભર માથેથી કૂદ્યા ને, એ દ્રશ્ય એવું લાગતું હતું કે હલ્દીનું મેદાન અને આપણો હિન્દુઓ શાલિગ્રામ મહારાણા પ્રતાપ. એક ચાટકે 10-10 માથા જેથી ઉલાળતો હતો અને એ વખતે હલ્દીના મેદાનમાં 1 લાખની ફોજ, એમાં અકબરનો દીકરો સલીમ આવતો હતો સામે હાથીની અંબાડ ઉપર બેહીને. અને એમાં મહારાણા પ્રતાપે જોયું કે આજે અકબરને રહેવા નહોતું, 25-25 વર્ષથી હિન્દુસ્તાનના માટે ઝઝુંબી રહ્યો છું. અને બે તલવાર મ્યાન કરીને એક હાથમાં હાંગડી લીધી, સરક 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 ફેરવા માંડ્યો અને એક હાથમાં ચેતકની લગામ મોઢામાંથી હાથમાં લીધી અને આમ ઉડાડવાની ચેતકને જ તૈયારી કરીને ત્યાં આ બાજુ બહલોલ ખાન હાથીની અંબાડી ઉપર બેઠો તો ન્યાથી બોલ્યો, કાઢ દો હાથે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને કાઢ દો હિન્દુ કુત્તે કો એ અવાજ મહારાણા પ્રતાપના કાને અથડાયો. પણ ગાંડી ગીરનો કેહરી જટાળો સિંહ જોવે ને એમ આમ સલીમ ઉપર જવાનું હતું. એ મહારાણા પ્રતાપે આમ લગામને ખેંચી અને આમ જોયું મોટી મોટી જટા. અને ચેતકની કહેવાળી ઉપર હાથ ફેરવીને રાણાએ કીધું કે આય ચેતક, ચેતક તારા ડાબલામાં ભારતની આરી નારીની ઇજ્જત છે, ચેતક તારામાં ભારતની સ્ત્રીનું ખમીર છે.
મુસલમાન નો સેનાપતિ હતો એને બાય હામું જોયું, હાથ માંથી હથિયાર પડી ગયા અને મોઢા માંથી શબ્દો નીકળી ગયા, યા લાહોલ વલ્લા, એ મેં ક્યાં દેખ રહા હું, ભારત કી ઔરત કી યે તાકાત, એક રાત મેં પિંચાચી ગૌ કી મંજિલ કાટી ઇસ ઔરત ને, શકટ પર છે ઘોડા કુદાયા, અબ ઉસે તો પ્રસૂતિ કી તૈયારી હૈ, મારવાનું ભૂલી ગયો, વેર ભૂલી ગયો, ઝેર ભૂલી ગયો, મુસલમાન ના સેનાપતિ ના હાથ માંથી હથિયાર પડી ગયા, આ વીરાંગના બાઈ છે, આના માથે ઘા કેમ કરવો, અધુરિયા જેને કહેવાય, બીજા માણસો ભેગા હતા એને હડી કાઢી, ઔરત કો પકડ લો, ઔરત કો માર દો, મુસલમાન ના સેનાપતિ કીધું, ઉસકો હાથ મત લગાઓ, યે ઔરત નહીં, યે ભારત કી શેરની હૈ, કિસી કો ખા જાયેગી, ઉસકો હાથ મત લગાઓ. ઈ બાઈ મિત્રો ઘોડા માથેથી નીચે ઉતરી, શિવનું મંદિર હતું શિખરબંધ ડુંગરની ટેકરી ઉપર, મંદિરમાં ગઈ બાઈ, મુસલમાનની 100,000ની સેના ફરતી ટેલે છે, શું પરિણામ આવી તો જોઈ, બાઈ મંદિરના દરવાજા શિવ મંદિરના બંધ કર્યા, ઘડીક વાર થયું તો બાળકનો જન્મ થયો મંદિરમાં, અને બાળકનો જન્મ થયો, બાળા હાથનો અવાજ આવ્યો બહાર, અને સેનાપતિને અવાજ સંભળાણો, વાહ વાહ હું અવાજ આવ્યો, ને બહારથી મુસલમાન ના સેનાપતિએ પૂછ્યું, કોણ દીકરી કે દીકરો, તો કે તમારું મોત, તમારો કાળ, તમારો બાપ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે. મુસલમાન ના સેનાપતિએ કીધું, હું એનું મોઢું જોઈ શકું ખરો, તો કે 18 વર્ષે રણમેદાનમાં આવી, પણ તમારી છાતી માથે બરસી નાખે તેથી જોઈ લેજો, આગળ મારા શિવાનું મોઢું ન જોવાય, ભલા માણા જન્મ દેનાર જીજીબાઈ હતી, જન્મનાર શિવાજી હતો, એના બાપનું નામ શાહજી હતું. મિત્રો એક રાતમાં પિંછાસી ગાઉના પલાક આપે, ભર માથેથી ઘોડા ઠેકાડે અને પછી જન્મ દે ને, ન્યા શિવાજી પ્રતાપ જન્મે, આ ન્યા હીરા બાપા જન્મે, બાકી ઉદરમાં સંતાનો હહરાની હુમા ઉભા ઉભા ભેળપુરી ખાતા હોય ને, ન્યા જોની વોકરના ફાણિયા પેદા થાય, ન્યા બધા નો જન્મે, ભલા હે, આ તો સુવિધાની વાતો છે એટલે.